છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસ બનીને ફરનારા બે શખ્સોને સુરત શહેરની વરાછા પોલીસે ઝડપી પાડી આવવાનું સામે આવ્યું છે. ત્યારે ખરેખરમાં આ નકલી પોલીસ બનીને ફરનારા શખ્સોએ થોડા દિવસ પહેલા એક મોટી લૂંટને અંજામ આપ્યો હતો, જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આ હિસ્સામાં એક શખ્સને ધમકાવી 6 લાખ રૂપિયા, મોબાઈલ ફોન અને કારની ચાવી લૂંટી લીધી હતી. જોકે હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે અને આ બંને હિસ્સામોને વરાછા પોલીસે સાવરકુંડલા પોલીસને સોંપવામાં આવ્યા છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે વરાછા પોલીસે નકલી પોલીસ બની લૂંટ કરનારને શહેરમાંથી ઝડપી પાડ્યા છે. આ બે શખ્સો નકલી પોલીસ બનીને પોલીસ જેવો જ રૂવાબ દાખતા હતા અને લોકોને ધમકાવી લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. ત્યારે સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં નકલી પોલીસ બની આ બંને એક મોટી લૂંટને અંજામ આપ્યો હતો. વળી એક વ્યક્તિને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી અને ખોટા કેસમાં ફસાવી દેવાની વાત પણ કરી હતી. તો ખરેખરમાં આ બંને શખ્સોએ સાવરકુંડલાના એક વ્યક્તિ પાસેથી ખોટી દાંત ધમકી સાથે 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી. એટલું જ નહીં, તેની પાસેથી મોબાઈલ ફોન અને કારની ચાવીની લૂંટ પણ કરી હતી. ત્યારે આ બંને શખ્સોની હાલમાં જ વરાછા પોલીસે ધરપકડ કરી છે અને આ સમગ્ર કેસ મામલે વરાછા પોલીસે આ બંને ઇસમોને સાવરકુંડલા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.